नमस्कार एंड वेलकम यू आर वाचिंग ऑफिशियल YouTube चैनल ऑफ श्री ए के जोशी महिला कॉलेज जामनगर एंड आई एम ध्रुविका कनाबर प्रेजेंटिंग द लेक्चर ऑफ फाइनेंशियल मैनेजमेंट નાણાકીય સંચાલન ના પ્રીવિયસ લેક્ચર માં એઝ આઈ હેવ એક્સપ્લેઇન્ડ કે આપણું જે યુનિટ 3 છે એ યુનિટ 3 ત્રણ પાર્ટ માં ડિવાઇડ થયેલું છે આઉટ ઓફ વિચ ફર્સ્ટ પાર્ટ કન્સિસ્ટ ઓફ શોર્ટ ટર્મ लोन પેલા ભાગ માં ટૂંકા ગાળાની લોન વિશેનું બધું ડિસ્કશન આવે છે સેકન્ડ પાર્ટ કન્ઝિસ્ટ ઓફ ટર્મ લોન બીજા પાર્ટમાં લાંબા ગાળાની લોન કે ટર્મ લોન વિશેનું ડિસ્કશન આવે છે એન્ડ થર્ડ પાર્ટ કન્ઝિસ્ટ ઓફ સમ શોર્ટ નોટ ઇન્કલુડિંગ બ્રિજ ફિનાન્સ લોન સિન્ડિકેશન બુક બિલ્ડિંગ એન્ડ પ્રમોટર્સ કન્ટ્રીબ્યુશન આ બધા શોર્ટ નોટ જે છે એ થર્ડ પાર્ટમાં આવે છે આઉટ ઓફ વિચ વી હેવ કમ્પ્લીટેડ ફર્સ્ટ એન્ડ થર્ડ પાર્ટ એન્ડ ઇન સેકન્ડ પાર્ટ ટર્મ લોનમાં આપણે ટર્મ લોનનો અર્થ એની વ્યાખ્યા એના કેરેક્ટરિસ્ટિક્સ એક પછી એક ડિસ્કસ કરેલા છે ડિટેલમાં એન્ડ નાવ હવે જે છે એ આપણે ટર્મ લોનના સોર્સિસ સ્ત્રોત કયા કયા છે એના વિશેનું ડિસ્કશન કરવાનું બાકી છે સો ફ્રોમ નાવ આપણે ટર્મ લોનના સોર્સિસનું એક પછી એક ડિટેલમાં ડિસ્કશન કરીશું ટર્મ લોનના જે સોર્સિસ છે એને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે એક તો વિશિષ્ટ નાણાં સંસ્થાઓ અથવા વિકાસ બેંક સ્પેશિયલ ફિનાન્સિયલ ઓર્ગેનાઇઝેશન ઓર ડેવલપમેન્ટ બેન્ક એન્ડ સેકન્ડ વેન્ડ ઓફ સેકન્ડ સોર્સેસ ઓફ ટર્મ લોન ઇઝ કોમર્શિયલ બેન્ક વ્યાપારી બેન્કો આ બે મુખ્ય વિભાગમાં ટર્મ લોનના સ્ત્રોતને વહેંચવામાં આવ્યા છે આઉટ ઓફ વિચ ફર્સ્ટ પાર્ટ વિશિષ્ટ નાણાં સંસ્થાઓ કે વિકાસ બેન્ક એના અંદર અહીંયા તમે જે લિસ્ટ આખું જુઓ છો IFC, SFC, ICICI, એસએફસી SIDC, UTI, IIBI, SIDB, Exim આઈડીબીઆઈ એસઆઈડીસી આ બધા જ જે સંસ્થાઓ છે એનો એમાં સમાવેશ થાય છે ફર્સ્ટ પાર્ટમાં અને વ્યાપારી બેન્કો જે છે એ એક એનું અલગથી ડિસ્કશન થશે સ્વતંત્રતા પછી હવે જો આપણે વાત કરીએ વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની સૌ પ્રથમ બિકોઝ એમાં જેટલા પણ સંસ્થાઓનો સમાવેશ થાય છે એ બધી જ સંસ્થાઓ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે એ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ એનો ઓબ્જેક્ટિવ શું હતો એના નાણાકીય સાધનો કયા છે કાર્ય કયા કરે છે આ સંસ્થા કાર્ય પદ્ધતિ શું છે મેનેજમેન્ટ બોડી કેવી હોય આ બધું ડિસ્કશન આપણે એક એક ઇન્સ્ટિટ્યૂટનું ઇન્ડિવિજ્યુઅલી કરીશું હવે આ વિશિષ્ટ નાણાં સંસ્થાઓ કે વિકાસ બેંક જે છે એ કઈ રીતે અને શા માટે સ્થાપના થઈ એની જો વાત કરીએ તો સ્વતંત્રતા પછી ઔદ્યોગિક વિકાસની જરૂરિયાતને ધ્યાનમાં લઈ આપણા દેશમાં ઘણી વિશિષ્ટ નાણાં સંસ્થાઓ ઔદ્યોગિક ધિરાણના હેતુને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવી છે સામાન્ય રીતે આ બધી જ વિકાસ બેન્ક જે છે એ તરીકે ઓળખાય છે ડેવલપમેન્ટ બેન્ક તરીકે ઓળખાય છે વિકાસ બેંક નામ પરથી જ ખ્યાલ આવે કે એમાં વિકાસનો હેતુ જે છે એ હોવો જોઈએ અહીંયા સેના વિકાસના હેતુની વાત છે તો અહીંયા ઉદ્યોગ ધંધાના વિકાસના હેતુની વાત છે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે એ અકાઉન્ટ ઓપન નથી કરાવી શકતી જેમ આપણે બેંકમાં ખાતું ખોલાવીએ રીતે ધીસ કાઇન્ડ ઓફ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ બેન્ક્સ આર પર્ટિક્યુલરલી એસ્ટાબ્લિશ્ડ ફોર ધ પર્પઝ ઓફ એન્કરેજમેન્ટ ઓફ બિઝનેસ ધંધા ઉદ્યોગની વિકાસ માટે ડેવલપમેન્ટ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે હવે એના દ્વારા જે છે એ નાણાંના સ્ત્રોત અને પુનઃ સ્ત્રોત અપાય છે એટલે નાણાંની લોન જે છે બિઝનેસ ધંધાઓને આ બેંક દ્વારા આપવામાં આવતી હોય છે અને એમના દ્વારા મૂડી ટેકનોલોજી સાહસિક અને સંચાલકીય ક્ષમતા એ વગેરેને પણ ઉદ્યોગોમાં વાળવામાં આવે છે માત્ર કેપિટલ જ પ્રોવાઈડ કરે છે આવી સંસ્થાઓ બિઝનેસને ઓન્ટ્રીપ્રેન્યોર્સને ધંધા ઉદ્યોગને એવું નથી બિસાઈડ્સ કેપિટલ મૂડી ઉપરાંત

સુવિધાઓ આપતી હોય છે ધંધા ઉદ્યોગોને એટલે આ બધી જ સેવાઓ આ સંસ્થાઓ દ્વારા આ વિશિષ્ટ નાણાં સંસ્થા કે વિકાસ બેન્કો દ્વારા આપવામાં આવે છે યોજનાની આવશ્યકતા મુજબ અહીંયા રિસોર્સિસની સ્ત્રોતની ગોઠવણી કરવામાં આવે છે અને એનાથી થાય શું તો એનાથી જો છે એ દરેક સંસ્થા એની નીતિ પ્રક્રિયા અને કાર્યો પોતાની રીતે સ્વતંત્રપણે નક્કી કરી શકે દરેક સંસ્થા છે આમાં આઈએફસી છે તો એ ઇન્ડિયન લેવલની છે એ જે છે એ દેશ લેવલની છે પછી એસએફસી છે તો એ સ્ટેટ લેવલની છે તો સ્ટેટ લેવલની સંસ્થા એના રીતે પોતાની કાર્ય પદ્ધતિ નક્કી કરી શકે કન્ટ્રી લેવલની સેન્ટ્રલ લેવલની સંસ્થા હોય તો એની રીતે પોતાની કાર્ય પદ્ધતિ નક્કી કરી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ એમને અહીંયા સંસ્થાઓને આપવામાં આવેલી છે કોઈ ચોક્કસ ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખીને પણ અહીંયા કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવે છે ચોક્કસ ક્ષેત્રમાં શું આવે તો સપોઝ કે ઘણી વખત એવું હોય કે અગાઉ પણ મેં તમને પ્રાદેશિક અસમતુલા વિશેની વાત કરી છે આપણા દેશમાં શું છે ઇકોનોમિક ઇમ્બેલેન્સ છે કે પ્રાદેશિક અસમતુલા છે રિજિયનલ ઇમ્બેલન્સ છે એ શું તો કોઈ એક પ્રદેશનો વિકાસ બહુ વધારે સારો થયો હોય કોઈ એક પ્રદેશનો બિલકુલ વિકાસ ન થયો હોય તો એ થયું પ્રાદેશિક અસમતુલા તો એ વસ્તુ જે છે સારી ના ગણાય દેશના વિકાસ માટે બીકોઝ દેશના વિકાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એમાં જીડીપી નેશનલ ઇન્કમ બધું કેલ્ક્યુલેટ થાય તો એક કોઈ રિજિયન હશે એનું જીડીપી અને નેશનલ ઇન્કમ બહુ સારું હશે પણ બીજી સામે બીજા કોઈ રિજિયનનું બિલકુલ લો હશે તો ઇટ વિલ ઓવરઓલ અફેક્ટ ધ

બધી જ જગ્યાએ શિક્ષણ સ્વાસ્થ્યની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ અવેલેબલ હોય માળખાગત સુવિધાઓ સામાજિક અને આર્થિક આંતરમાળખાની જે કંઈ સુવિધાઓ છે એમાં શું આવે સામાજિક અને આર્થિક માળખામાં તો એમાં શિક્ષણ સ્વાસ્થ્યની સેવાઓ એ સિવાય વાહન વ્યવહાર કમ્યુનિકેશન સંદેશાવ્યવહાર વીજળી આ બધી જ સેવાઓ જે છે એ માળખાગત સુવિધાઓ કહેવાય સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાર્ટ છે તો આ ફેસિલિટીઝ બધે જ અવેલેબલ હોવી જોઈએ બીજું કે ગરીબી બેરોજગારીના પ્રશ્નો જે છે એ બધે જ ઘટવા જોઈએ આપણે ત્યાં તમે જુઓ તો ગુજરાત જે છે એ એકંદરે ધનિક ગણવામાં આવે છે એ સિવાય તમે અમુક રાજ્ય જુઓ તો અમુક રાજ્યમાં ગરીબી બેરોજગારીનું પ્રમાણ આજે પણ એટલું છે બિન સાક્ષરતાનું પ્રમાણ પણ આજે એટલું છે ઇલિટરસી અમુક રાજ્યમાં બહુ વધારે છે ઇલિટરસીનો રેશિયો એની જગ્યાએ તમે કેરેલામાં જુઓ તો કેરેલામાં જે છે એ હાઇએસ્ટ લી લિટરેસી રેશિયો છે ઉચ્ચ સાક્ષરતાનું પ્રમાણ છે કેરાલામાં તો એ રીતે જે છે એ આપણા દેશમાં ક્યાંક ને ક્યાંક રિજિયનલ ઇમ્બેલન્સ જોવા મળે છે અમુક જગ્યાએ જે છે એ માળખાગત સુવિધાઓ વિકસેલી છે અમુક જગ્યાએ શિક્ષણનું પ્રમાણ સારું એવું છે અમુક જગ્યાએ એ વસ્તુ નથી સ્વાસ્થ્યના દર પણ અલગ અલગ છે બધી જગ્યાએ તો આ વસ્તુ ન થાય એના માટે શું જરૂરી છે આ વસ્તુ ન થાય એના માટે જરૂરી છે કે બધા જ ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તો એ ક્ષેત્રના વિકાસ ચોક્કસ ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખીને પણ અમુક જે છે નક્કી કરવામાં આવે છે કે આ સ્ટેટમાં જે છે એ સપોઝ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ વધારે છે તો ત્યાં જો સ્ટેટ બી હશે સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક એ હશે તો ત્યાં નાના પાયાના ઉદ્યોગોને મૂડી રોકાણ અને અન્ય જરૂરિયાતો સંતોષ હશે તો ત્યાંના નાના પાયાના ઉદ્યોગો જે છે એ જીવંત રહી શકશે અને જે તે ક્ષેત્રના અને દેશના વિકાસમાં ફાળો આપી શકશે તો એ ધ્યાનમાં રાખીને ત્યાં સિડબીની સ્થાપના કરવામાં આવી હોય સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા કે જે સ્પેશિયલી નાના પાયાના ઉદ્યોગો માટે વર્ક કરે છે પછી ઘણી વખત એવું હોય કે અમુક જગ્યાએ એવું પ્રોડક્શન થતું હોય કે જે આયાત નિકાસ માટે જરૂરી હોય તો ત્યાં એક્ઝિમ બેન્ક હોવી જરૂરી છે એક્ઝિમ બેન્ક એટલે ઈ એક્સ સ્ટેન્ડ ફોર એક્સપોર્ટ અને આઈએમ સ્ટેન્ડ ફોર ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે નિકાસ અને ઇમ્પોર્ટ એટલે આયાત તો જ્યાં આયાત નિકાસના વ્યવહારો વધારે પ્રમાણમાં થતા હોય જ્યાં એવું ગુડ્સ પ્રોડ્યુસ થતું હોય કે જ્યાંથી જેને નિકાસ કરી શકાય અને જે ઇમ્પોર્ટ પણ વધારે કરવામાં આવતી હોય આયાતો તો ત્યાં એક્ઝિન બેંક જરૂરી બનશે બિકોઝ એક્ઝિન બેન્ક જે છે એ આયાત નિકાસના વ્યવહારોમાં બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તો આ રીતે ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખી અને જે છે એ નક્કી કરવામાં આવે છે કે કઈ જગ્યાએ કયા પ્રકારની વિશિષ્ટ નાણાં સંસ્થા સ્પેશિયલ ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન કે ડેવલપમેન્ટ બેંક વિકાસ બેન્કની સ્થાપના કરવી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અને આ રીતે દેશના ઔદ્યોગિક વિકાસમાં ફાળો નોંધાવીને ઓન્ટરપ્રિન્યરશીપને એન્કરેજ કરી અને જે છે એ આ પ્રકારની નાણાં સંસ્થાઓ સ્થાપવામાં આવતી હોય છે હવે આ નાણાં સંસ્થાઓમાં કઈ કઈ નાણાં સંસ્થાઓનો સમાવેશ થાય છે તો અહીંયા જેટલું પણ એક લિસ્ટ આપેલું છે બધી જ નાણાં સંસ્થા કમ્સ અંડર ધી હેડ ઓફ સ્પેશિયલ ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન ઓફ ડેવલપમેન્ટ બેંક ખાસ ધ્યાન રાખજો ડેવલપમેન્ટ બેન્ક અને વ્યાપારી બેંક બંને ટર્મ લોનના સ્ત્રોત છે બંનેમાં ફેર શું છે મારે કે તમારે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણે લોન જોઈતી હોય તો વી વિલ ગો ફોર કમર્શિયલ બેન્ક બટ અગર કોઈ ઓન્ટરપ્રિનને બિઝનેસ માટે લોન જોઈતી હશે ઉદ્યોગ ધંધાના વિકાસ માટે તો દે વિલ ગો ફોર સ્પેશિયલ ફિનાન્શિયલ ઓર્ગનાઇઝેશન ઓફ ઇઝ ધ મેન વિશિષ્ટ નાણા સંસ્થા અથવા વિકાસ બેંક અને વ્યાપારી બેંક આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ આ છે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો હાયર એજ્યુકેશન તમે કંઈ લેશો તો એમાં પણ તમને આ વસ્તુ આ એક જે મેઇન ડિફરન્સ છે એ ઉપયોગી થશે તમે જ્યારે સમજશો ત્યારે તો હવે આ જે પોઈન્ટ એ છે જેમાં વિશિષ્ટ નાણાં સંસ્થાઓ અને વિકાસ બેંકનો સમાવેશ થાય છે એમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે તો એમાં આઈ એફ સી આયક્રોનિમ છે ફૂલ ફોર્મ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ કોર્પોરેશન ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન પછી છે એસ એફ એસએફસી જે છે એનું ફૂલ ફોર્મ છે સ્ટેટ ફિનાન્શિયલ કોર્પોરેશન્સ રાજ્ય નાણાકીય કોર્પોરેશનો પછી આઈસીઆઈસીઆઈ આનું નામ તમે સાંભળેલું જ હશે આઈ હોપ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતીય ઔદ્યોગિક શાખ રોકાણ કોર્પોરેશન પછી છે આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક આફ્ટર દેટ એસઆઈડીસી સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રાજ્ય ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનો આ રાજ્ય લેવલની સંસ્થા છે ઔદ્યોગિક વિકાસ માટેની અને જે છે એ સેન્ટ્રલ લેવલની સંસ્થા છે સો જે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે વધારે પ્રયત્ન કરવાની જરૂર હોય ત્યાં એસઆઈડીસીની સ્થાપના કરવામાં આવે જનરલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પછી છે આઈઆઈ સોરી એના પછી છે યુટીઆઈ યુટીઆઈ સ્ટેન્ડ ફોર યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પછી છે આઈઆઈ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારતીય ઔદ્યોગિક રોકાણ બેંક લિમિટેડ આફ્ટર દેટ ધર ઇઝ સીડ બી એસઆઈડી બી આઈ સ્ટેન્ડ્સ ફોર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય નાના ઉદ્યોગોની વિકાસ બેંક જ્યાં નાના ઉદ્યોગો વધારે પ્રમાણમાં સ્થપાયેલા હોય એ જગ્યાએ નાના ઉદ્યોગોને જીવંત રાખવા માટે નાના ઉદ્યોગોથી જે કંઈ એ ક્ષેત્રના વિકાસમાં ફાળો નોંધા હોય વાય છે એને કન્ટિન્યુ રાખવા માટે જે લોકોની રોજગારી નાના ઉદ્યોગો સાથે સંકળાયેલી છે એને ટકાવી રાખવા માટે એવા રિજિયન્સમાં સીડીબીની સ્થાપના કરવામાં આવે છે પછી છે એક્ઝિમ બેંક એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેન્ક આયાત નિકાસ બેંક એન્ડ લાસ્ટ વન ઇઝ આઈડીએફસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફિનાન્સ કંપની લિમિટેડ આંતરમાળખા વિકાસ નાણાં કંપની લિમિટેડ આટલી સંસ્થાઓ જે છે એ વિશિષ્ટ નાણાં સંસ્થાઓમાં એનો સમાવેશ થાય છે આ બધી જ નાણાં સંસ્થાઓ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે એ સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે શું કામ કરે છે એ બાબતનું બધું જ ડિટેલ્ડમાં ડિસ્કશન જે છે એ આપણે હવે વન બાય વન કરતા જશું અને જે વ્યાપારી બેન્કો છે એમાં કોઈ સબ પોઈન્ટ નથી વ્યાપારી બેન્કોમાં આપણે વ્યાપારી બેન્કો અંતર્ગત કઈ બેન્ક આવે વ્યાપારી બેન્કો કઈ રીતે કામ કરે છે એના કાર્ય શું છે વ્યાપારી બેંકોના કાર્યો જે છે એને બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે પ્રણાલીગત અને બિન પ્રણાલીગત તો એ બધા વિષય જે છે એ ચર્ચા આપણે વ્યાપારી બેન્કોના ટોપિકમાં કરીશું સો ધેટ્સ ઓલ ફોર ધ સેશન યુ કેન રાઇટ મી ઓન ધમેલ ડીબી કે ડોટ એટ જીમેલ ડોટ કોમ ઇફ યુ હેવ એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ થેન્ક યુ